નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. ખુરશીમાં બેઠો ને બીજી સેકન્ડે ઢળી પડ્યો. સુરતમાં ગરબા રમતા 26 વર્ષીય યુવકનું મોત. પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હાર્ટ એટેકની શંકા. લંડન ભણવા જવાનો હતો. સુરતમાં ગરબા રમી રહેલા 26 વર્ષીય યુવક અચાનક ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે. એકના એક દીકરાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે હાર્ટ એટેકની આશંકાના પગલે સેમ્પલ લઈને મોકલી દેવામાં આવ્યા છે. પાલનપુર ગામમાં આવેલી રાજહંસ એપલા સોસાયટીમાં 26 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી પરિવાર સાથે રહેતો હતો. એકનો એક દીકરો હતો અને અપરિણીત હતો. સુરતમાં જ આવેલા એક કાર શોરૂમના સર્વિસ સ્ટેશનમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. આગામી ડિસેમ્બર મહિનામાં લંડન મિકેનિકલ વિષય પર માસ્ટર કરવા જવાનો હતો. ભારત અને સુરતમાં વિદેશ જતા પહેલા નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવા ઈચ્છતો હતો, જેથી ગરબા ક્લાસમાં જતો હતો. માતા પિતા પણ એની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં જ ખુશ રહેતા હતા. રાજના નખમાં પણ કોઈ રોગ નહોતો. ગત રોજ સાંજે રાજ નોકરી પરથી આવ્યા બાદ પાલ કમ્યુનિટી હોલમાં ગરબા રમવા ગયો હતો. ગરબા ક્લાસમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન પ્રથમ રાઉન્ડમાં થાકી ગયા બાદ ખુરશી પર બેઠાની બીજી સેકન્ડમાં જ રાજ ઢળી પડતા હોલમાં ભાગદોડ મચી ગઈ હતી. રાજને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની હાલ તો આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે પીએમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું કારણ સામે આવશે. જ્યારે પીએમ કરનાર તબીબે જણાવ્યું હતું કે પ્રાથમિક કારણ હાર્ટ એટેક કહી શકાય, જોકે સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જાણી શકાશે. ધર્મેશભાઈ મોદી. ધર્મેશભાઈ, કઈ રીતે તમારા છોકરાને એટેક આવ્યો, શું હતું ને ક્યાં ગયો? ગઈકાલે રાત્રે એ સુરત કમ્યુનિટી હોલની અંદર ગરબાની પ્રેક્ટિસ કરવા માટે ગયો હતો. એના 4-5 મિત્રોની સાથે ગયો હતો અને ત્યાં ગરબાનો એક રાઉન્ડ કર્યા પછી ચેર પર બેસવા ગયો, ત્યાં જ ઢળી પડ્યો હતો. શું કરતો હતો ને આગળ શું ઈચ્છા હતી? લેન્ડમાર્ક હોન્ડામાં અત્યારે જોબ કરતો હતો અને અગાઉ આગળમાં એ ડિસેમ્બર મહિનામાં યુકેમાં માસ્ટરની ડિગ્રી લેવા જવાનો હતો, ભણવા માટે જવાનો હતો. ત્યાં ફી ભરાઈ ગયેલી છે, બધું ભરાઈ ગયું છે, પેકિંગ પણ રેડી છે, બધું જ કમ્પ્લીટ છે. ખાલી ટિકિટ અત્યારે આવે ને તેની જ અમે રાહ જોઈ રહ્યા છીએ. જૈના સુપરીવાલા. કઈ રીતના એ રમતો હતો, શું થયું હતું ને? એ વર્ષોથી ગરબા રમવા જાય છે, ફર્સ્ટ ટાઈમ નથી ગયો. અને એવી એની કોઈ બીમારી પણ નહીં હતી, નખમાં પણ રોગ નહીં હતો, હુષ્ટપુષ્ટ એકદમ અમારો છોકરો હતો. અને ગરબાનો એક જ રાઉન્ડ ફર્યો છે, તૈયાર થઈને ઘરેથી ગયો. રાત્રે અમે બધા ફ્રેન્ડ સર્કલ સાથે, કાલે છેલ્લો દિવસ એમની પ્રેક્ટિસ હતી અને એ લોકો એ પ્રેક્ટિસ પતાવીને બહાર જમવા જવાના હતા ફ્રેન્ડ સર્કલ, કે જમીને પછી ઘરે આવશું, મમ્મી રસોઈ નહીં બનાવતા, આપણે આવીને સાથે આઈસ્ક્રીમ ખાઈશું, એમ બધું કહીને ગયો. અને ત્યાં એક જ રાઉન્ડ ખાલી ફર્યો અને બેઠો અને એના ફ્રેન્ડની સામે સ્માઈલ આપી અને તરત જ ઢળી પડ્યો. બસ ત્યાં ઢળી પડ્યો એટલે અમે બાપ્સ હોસ્પિટલમાં, ત્યાંથી અમારા પર ફોન આવ્યો અને અમારા એ લોકોના ગરબા ગ્રુપવાળા જ એને હોસ્પિટલ લઈ ગયા બાપ્સ હોસ્પિટલમાં. એટલે ત્યાં રાજ ધર્મેશભાઈ મોદી. કેટલા વર્ષ? 26 વર્ષ. રહેવાનું ક્યાં એનું? રાજહંસ એપલ. Thank you.